માંડવીની સરકારી હોસ્પિટલમાં કોરોના માટેની સાવચેતીના પગલે હોસ્પિટલ કેટલી સજ્જ છે તેના માટે બારડોલીના સાંસદ પ્રભુ વસાવા અને આરોગ્ય વિભાગના સુરત ઝોનના ડેપ્યુટી ડાયરેક્ટર જ્યોતિબેન ગુપ્તાની ઉપસ્થિતિમાં મોકડ્રીલ યોજવામાં આવી। કોરોનાની મહામારીમાંથી લોકો હજુ બેઠા નથી થયા અને કઈ કેટલાક પરિવારોએ પોતાના પરિવારના મોભિયો પણ ગુમાવ્યા છે। ત્યાં તો ફરી એક વખત કોરોનાની સંભવિત લહેરને લઈને સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સુરત જિલ્લામાં માંડવી સહિતની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ ટેસ્ટિંગ વેન્ટિલેટરનું ટેસ્ટિંગ માસ્કના જથ્થાની ઉપલબ્ધતા તેમજ નર્સિંગ સ્ટાફની તાલીમબદ્ધતા અંગે ચકાસણીઓ સહિત મોકડ્રીલ કરવામાં આવ્યું હતું। જિલ્લાના અરેઠ ખરવાસા મહુવા અનાવલ પલસાણા ઉમરપાડા ઉલપાડ કામરેજ કડોદ માંગરોળ જંખવાવ સાયણ માંડવી અને બારડોલી ખાતે મોકડ્રીલ યોજાઈ હતી। આ વખતે ઉપસ્થિત સાંસદ પ્રભુ વસાવાની માંડવી સરકારી હોસ્પિટલમાં જરૂરી મેડિકલ સાધનોની અછતના પ્રશ્નના જવાબમાં સાંસદે જણાવ્યું હતું કે આ બાબતે માંડવી ટ્રાયબલમાં ડોક્ટર જે જરૂરી સાધનોની માંગણી કરશે તો ભલામણ પત્ર લખી હું જાતે રસ લઈ સાધનો જલ્દી મળે તેનું માંડવી અને આજુબાજુની જનતાના લાભ થાય તેના માટે મારી તત્પરતા રહેશે। જ્યારે આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જ્યોતિબેન ગુપ્તાને માંડવી સરકારી હોસ્પિટલમાં સ્ટાફ અને ડોક્ટરો મહેકમ કરતા ઓછા છે તેના જવાબમાં તેમણે જણાવ્યું કે વહેલામાં વહેલી તકે માંડવીમાં મહેકમ પ્રમાણે જરૂરી સ્ટાફ મુકાય તેની તજવીજ ચાલુ છે અને જલ્દી મૂકીશું તેમ જણાવ્યું હતું। નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી ભારત સરકાર દ્વારા આખા દેશમાં આજે આવનાર કોરોનાની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે ક્યાંક પણ કોઈ તકલીફ નહીં પડે એના માટે તમામ સરકારી હોસ્પિટલોમાં આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ઓક્સિજન પ્લાન્ટથી લઈને અંત દર્દી સુધી ઓક્સિજનની સીધી લાઇન પહોંચે તમામ પ્રકારની એની ચકાસણીના ભાગરૂપે પણ અને સંપૂર્ણ રીતે અગમચેતી દાખવીને કોરોનામાં ગમે એવી પરિસ્થિતિને મહામારીને પહોંચી વળવા માટે આજે આ માંડવી ખાતે મોક ડ્રીલ અમે કર્યું છે। માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે આજે 150 જેટલા ઓક્સિજન બેડની સંપૂર્ણ સુવિધા સાથે તૈયારી કરી દેવામાં આવી છે, જેમાં 20 જેટલા આઈસીયુ બેડની પણ સુવિધા રાખવામાં આવી છે અને પોર્ટેબલ ઓક્સિજન પ્લાન્ટ પણ અને સ્ટેન્ડ બાયની રીતે ઓક્સિજન પ્લાન્ટ તો ખરા જ અને સિલિન્ડર આધારિત પણ સ્ટેન્ડ બાય ઓક્સિજન પ્લાન્ટ ની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને આ રીતે આખો દેશ આ કોરોનાને પહોંચી વળવા માટે અને માત આપવા માટે ફરીથી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિર્દેશ મુજબ રાજ્ય સરકારના સહયોગથી આરોગ્ય વિભાગે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે। માંડવી રેફરલે ટ્રાઇબલ સપ્લાયની અંદર અમુક સાધનોની માંગણી કરી છે, શું કહેવું છે આપનું? માંડવી રેફરલ હોસ્પિટલ દ્વારા અહીંની આરોગ્યલક્ષી અને દર્દીઓને કામમાં આવે એવી આનુષાંગિક સુવિધા માટે 30-35 લાખની દરખાસ્ત માંડવી ટ્રાઇબલમાં કરી છે અને સ્વાભાવિક છે કે આરોગ્ય વિભાગનું જ્યારે કામ હોય ત્યારે તમામના સહકારથી એ કામમાં કોઈ દિવસ ના હોતી નથી, વહેલી તકે આ સુવિધા પણ દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ જશે એવું માનું છું। ભારત સરકારના માર્ગદર્શન હેઠળ હાલની પરિસ્થિતિ કોરોનામાં જોઈ રહ્યા છે કે ચીન જાપાન દક્ષિણ કોરિયા અને અમુક દેશોમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ થઈ રહી છે, તો જેના સાવચેતી રૂપે પગલાં લેવા અર્થે ભારત સરકારે દરેક સ્ટેટમાં એવું જણાવેલું છે કે આજરોજ એક સાથે તમામ જગ્યાઓ અને તમામ હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવામાં આવે। મોકડ્રીલ એટલે કે એમાં તમારી શું પ્રિપેરનેસ છે, કોઈ એકદમ ઓચિંતા કેસ આવી જાય, વધારો થઈ જાય કેસીસનો, કોરોના કેસીસનો, તો એમાં તમે કેટલા સક્ષમ છો અને કેટલી સારી રીતે તમે સારવાર આપી શકો એના માટેનો એક મોકડ્રીલ કરવામાં આવી રહ્યો છે, જેમાં પીએસએ પ્લાન્ટ ઓક્સિજન કન્સન્ટ્રેટર ઓક્સિજન લાઇન વેન્ટિલેટર તમારે વોર્ડમાં બેડની કેપેસિટી કેટલી છે, પછી તમારા એચઆર જે હ્યુમન રિસોર્સિસ છે જેમાં સ્ટાફ નર્સ ડૉક્ટર અને ક્લાસમોર એ લોકોની ટ્રેનિંગ થયેલી છે કે કેમ, એ લોકો સક્ષમ છે કોરોના કેસીસને ટ્રીટ કરવા માટે,
બીજું એક એ છે કે તમારા પાસે શું સુવિધાઓ છે, એટલે ધારો કે કોરોના કેસનો આવી જાય તો એમાં પીપી કીટની જરૂરત પડે, માસ્કની જરૂરત પડે, સેનિટાઈઝર, ગ્લવ્સ અને મેડિસિન, તો આ બધી જ બાબતનો ધ્યાન રાખીને એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. તો ભારત સરકારના માર્ગદર્શનના અનુસંધાને આપણે ગુજરાત સરકારે પણ આપણને આજરોજ સૂચના આપેલ હતી, જે અનુસંધાને આજે હું માંડવી સરકારી હોસ્પિટલમાં હાજર થયેલી છું. એ લોકોને મોકડ્રીલ કેવી રીતે થઈ રહ્યો છે અને શું સુવિધા એ લોકોએ ઉપલબ્ધ કરી છે એ પ્રમાણે હું થોડો માર્ગદર્શન મેળવી રહી છું. માંડવી રેફરલની અંદર કેટલાક સ્ટાફ નથી, ડોક્ટરોનો સ્ટાફ નથી, શું કહેવા માંગો છો એની પર? ડોક્ટરોનો સ્ટાફ હવે ગુજરાત સરકાર કોશિશ કરી રહી છે ભરવા માટેનો. અત્યારે પણ બોન્ડેડ ડોક્ટર અને સીપીએસ ડોક્ટરોને પણ જાહેરાત નીકળી છે, પોસ્ટિંગ થયેલો છે. એમાંથી જેમ જેમ એ લોકોને આવી રહ્યા છે અને જ્યાં સુધી બહુ જરૂરત હોય તો પ્રતિનિયુક્તિના ધોરણે પણ મૂકવામાં આવે છે, જેથી કામગીરીમાં પ્રોબ્લેમ ના થાય અને સરકારી હોસ્પિટલોનો કામ સારી રીતે થઈ શકે.